કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણમે પોતાની જ પાર્ટીના નેતા ઉપર નિશાન સાધતા મોટો દાવો કર્યો છે. પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓને રામ અને હિન્દુ શબ્દથી પણ નફરત છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં ઘણા એવા નેતાઓ છે જે રામ મંદિર જ નહીં પરંતુ તેઓ રામથી પણ નફરત કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની જ પાર્ટીના નેતાઓને નિશાને લેતા કહ્યું છે કે કોંગ્રેસમાં એવા ઘણા નેતા છે જેમને રામ મંદિર જ નહીં પરંતુ રામથી નફરત છે. આ લોકો હિન્દુત્વથી જ નહીં પરંતુ હિન્દુથી ચીડ છે. જો રાજનીતિમાં ભાષા હોતી હૈ વો સાંકેતિક હોતી હૈ. મેરી કિસી સે નિજી દુશ્મની થોડી હૈ ઓર મેં કિસી કે વિષયમાં નિજી બાત થોડી કરૂંગા. લેકિન જો મેને મહેસૂસ કિયા હૈ, मैंने महसूस किया है कि कांग्रेस में कुछ ऐसे नेता हैं जिन्हें राम मंदिर से नहीं राम से भी नफरत है, हिंदुत्व से नहीं हिंदू शब्द से नफरत है. हिंदू धर्म गुरुओं को अपमान करना चाहते हैं. उनको अच्छा नहीं लगता कि कोई हिंदू धर्म गुरु पार्टी में रहे. પ્રમોદ કૃષ્ણમે હિન્દુ શબ્દ અને રામથી ચીડ ધરાવનાર કોંગ્રેસ નેતાઓના નામ ઉજાગર કરવાનો ઇનકાર કર્યો હતો. क्या भारत की बात करना, सनातन की बात करना, वंदे मातरम बोलना, सच्चाई की बात करना भाजपा ज्वाइन करने जैसा है? अगर हम भाजपा में नहीं हैं तो सच नहीं बोल सकते क्या? अगर हम भाजपा में नहीं हैं तो सनातन की बात नहीं कर सकते क्या? अगर हम भाजपा में नहीं हैं तो क्या भारत माता की बात नहीं कर सकते क्या? भारत और सनातन अलग नहीं है. ये कुछ लोगों की बेवकूफी है या उनकी कुटिलता जो भारत को और सनातन को अलग करके देखते हैं. जो राम का नहीं है, जो सनातन का नहीं है, वो भारत का नहीं हो सकता. પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે ગાંધી પરિવાર વગર કોંગ્રેસની કોઈ જ ઓળખ નથી. તેમણે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ટક્કર લેવા માટે સક્ષમ ગણાવ્યા છે. ઇન્ડિયા ગઠબંધન ઓર सारे विपक्ष के पास प्रियंका गांधी से ज्यादा लोकप्रिय नेता नहीं है. फैसला तो कांग्रेस को करना है, पर यदि नरेंद्र मोदी जी को तगड़ी टक्कर देना चाहती है कांग्रेस तो प्रियंका गांधी को प्रधानमंत्री के पद का कैंडिडेट बनाया जाए, वो बेहतर होगा. કોંગ્રેસ ના નેતા પ્રમોદ કૃષ્ણમે વિપક્ષી દળોના ઇન્ડિયન એલાયન્સ બનાવવાનો ઉદ્દેશ મોદી અને ભાજપને હટાવવાનું હોવાનું જણાવ્યું છે. પરંતુ તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે મોદી અને ભાજપથી નફરત કરતા કરતા આ લોકો દેશની જ વિરુદ્ધ થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ.